तो आणंद उमरेठ पंथक में वातावरण में पलटो आव्यो छे। वादळों घेराता ठंडो पवन फूंकायो ने झरमर झरमर वरसाद शुरू थयो। वरसादी झापटू पड्यू। उमरेठ नगरना बजार में आवेला माताजीना मंदिर पासे हवन में भंग पड्यो हतो। सांजना समय वरसाद पड़ता नवरात्रिना आखरी दिने गरबा आयोजकों में खेलैयाओं में पण चिंता वधी हती। वरसादी माहौल थता रात्रिना उमरेठना ऐतिहासिक हवन में आयोजकों साथे भक्तों मूंझवण में मुकाया था। उमरेठ पंथकना बैचरी लीगड़ा रतनपुरा विस्तार में वरसादी माहौल जमयो। राजकोटना लोधिका तालुकाना ग्राम्य विस्तारों में वरसाद वरस्यो छे। हरिपरपाड़ खीरसरा रणमलजी मेटोड़ा सहित विस्तार में वरसाद वरस्यो छे। सोयाबीन तेमज मगफळी ने नुकसान जवानी शक्यता छे। मगफळीना पाथरा खेतरमां छे। जो वधु वरसाद आवे तो मगफळीना पाकने नुकसान थई शके। कड़ीमां कंपनीनी दीवाल बनावता भेखड़ धरती पड़ी अने नौना मौत थया। एकनो आबाद बचाव थयो। कड़ी तालुकाना जसलपुर गामनी सीममां स्टील इनोक्स स्टेनलेस प्राइवेट लिमिटेडमां काम करती वखते माटीनी भेखड़ धसी पड़ता 10 मजूरो दटाया हता। एक मजूर मौतने मात आपी परत फर्यो छे। कड़ी तालुकाना जसलपुर गामनी सीममां आवेली एक प्राइवेट कंपनीमां गोजारी घटना बनता चकचार मची गई। स्टील इनोक्स स्टेनलेस प्राइवेट लिमिटेड कंपनीमां दीवाल बनावानुं काम चाली रह्युं हतुं। मजूरो कंपनीनी दीवाल बनावानुं काम करता हता। चणतरनुं काम चालतुं हतुं ए दरमियान अचानक ज माटीनी भेखड़ धसी पड़ता 10 मजूरो दटाई जता बचावो बचावोनी बूमोथी आकाश गूंजी उठ्युं हतुं। क्षणवारमां ज माटीमां 10 जीवो दटाई जता मुरझी गया हता। आ घटना अंगेनी जाण थता लोकोना टोळेटोळा एकत्र थई गया। जेसीबी वडे लोकोने बहार काढवानी कामगीरी हाथ धरवामां आवी। कलाकोनी मेहनत बाद 9 लोकोना मृतदेहने बहार काढवामां आव्या, ज्यारे एक व्यक्ति हेमखेम बहार निकळ्यो हतो। गोजारी घटना बनता अफरातफरीनो माहोल જોવા મળ્યો। ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ આવી પહોંચ્યો હતો। ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। બે સગા ભાઈઓ અને એક પતિ પત્નીનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું। તહેવારોમાં જ અનેક પરિવારે વહાલ સોયાને ગુમાવતા કોણ કોને છાના રાખે તેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિવારજનોની આંખોમાં જાણે આંસુનો દરિયો વહ્યો। ઘટનાને લઈને પીએમ મોદી અને સીએમએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું। કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી છે। ત્યારે રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। માળિયા મિયાણાની એક હોટલ પાસેથી 3 લોકોનું અપહરણ થયું। મોરબીના માળિયા મિયાણામાં અપહરણની ઘટના સામે આવી। કારમાં આવેલા 6 લોકોએ જાહેરમાં 3 લોકોનું અપહરણ કરી લીધું। હોટલ પર અનેક વાહનો ઉભા હતા, છતાં કોઈએ રોકવાની તસ્દી લીધી નહીં। બિંદાસ રીતે આવેલા શખ્સોએ યુવકોને બળજબરીથી કારમાં બેસાડી દીધા। ઘટના કઈ કેવી છે કે જેનું અપહરણ થયું છે તે યુવક પર યુવતીને ભગાડી જવાનો આરોપ છે। યુવતીના પરિવારજનોએ દાજ રાખી યુવક અને તેના 2 ભાઈનું જાહેરમાં અપહરણ કર્યું। યુવક કચ્છનો રહેવાસી છે। પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આદરી છે। અપહરણના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે। ધ્રાંગધ્રામાં ચા બનાવતા સમયે અચાનક સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, પરિવારના સભ્યોનો બચાવ, ઘરમાં ભારે નુકસાન। ધ્રાંગધ્રાના રાયગઢ ગામે રહેણાંક મકાનમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। રાયગઢમાં રહેતા રાજેશભાઈ ભૂધરભાઈની દીકરી ચા બનાવતી હતી તે સમયે અચાનક રેગ્યુલેટરમાં આગ લાગ્યા બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો। ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા ઘરની ઘરવખરી સહિતના સામાનમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। બ્લાસ્ટના કારણે આસપાસના ઘરોમાં પણ નુકસાનની અસર જોવા મળી। ઘરના લોકો સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। બ્લાસ્ટના કારણે ઘરમાં રાખેલ દીકરીના લગ્નના કરિયાવરનો સામાન પણ બળીને ખાક થઈ જતા મધ્યમવર્ગીય પરિવારની હાલત કફોડી બની। જૂનાગઢમાં એક વૃક્ષ ધરાશાયી થતા આખી સોસાયટીની લાઈટ ગુલ। જૂનાગઢમાં એક વૃક્ષના કારણે આખી સોસાયટીની લાઇટ ગુલ થઈ ગઈ હતી। ભારે પવન અને વરસાદના કારણે જમીન પોલી થઈ ગઈ હતી, જેથી તોતિંગ વૃક્ષ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયું હતું। જૂનાગઢના શાહીબાગ વિસ્તારમાં મહાકાય ઝાડ ધરાશાયી થયું। પીપળાનું ઝાડ સોસાયટીના એક વીજ ટ્રાન્સફોર્મર અને 3 વીજ પોલ ઉપર પડતા વીજ પુરવઠો ખોરવાયો। સોસાયટીના રહેણાંક મકાનો અને દુકાન પર જીવતા વીજ વાયરો પડતા અફરાતફરી મચી ગઈ હતી। વૃક્ષ પાર કરેલા વાહનો પર પડતા વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો। ઘટનામાં એક બાઇકને મોટું નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી। પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી ટ્રાન્સફોર્મર અને વીજ પોલ હટાવવાની કામગીરી કરી। અમદાવાદમાં નવી પોલીસ કમિશનર ઓફિસ સામે પોલીસ કર્મીઓએ જ કરી દારૂની મહેફિલ।
ગુજરાતમાં દારૂડિયાઓ બેફામ બની ગયા છે. પોલીસના ડર વગર ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે ત્યારે અમદાવાદમાં તો હદ થઈ ગઈ. અમદાવાદમાં નવી પોલીસ કમિશનર ઓફિસ સામે જામી દારૂની મહેફિલ. અમદાવાદમાં નશાખોરો બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ દારૂ પીતા નજરે પડ્યા. શહેરના નવી પોલીસ કમિશનર ઓફિસ સામે ચાર લોકો દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી. વિડીયોના આધારે પોલીસ અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી. દારૂની મહેફિલ કરનારા પોલીસ કર્મીઓ હતા કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી. ઘટના સ્થળે જ્યાં દારૂની મહેફિલ હતી ત્યાં નજીકના ડસ્ટબિનમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી. ગુજરાતીઓ લાખો રૂપિયાના હજારો કિલો ફાફડા જલેબી આરોગી ગયા. દશેરાએ ફાફડા જલેબી ખાવાની પરંપરા છે, જેને લઈ ગુજરાતીઓ એક જ દિવસમાં લાખો કિલો ફાફડા જલેબી ઝાપટી ગયા. કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા. રાજકોટમાં પણ વહેલી સવારથી ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબી ખરીદી કરવા કતારો લાગી ગઈ હતી. રાજકોટમાં મન ભરીને મીઠાઈની ખરીદી કરી, જેમાં બરફીથી લઈ સૂકા મેવાયુક્ત લાડવા હોય કે પછી બંગાળી મીઠાઈથી લઈને સુગરલેસ લેટેસ્ટ સ્વીટ, 100થી વધુ પ્રકારના કાજુ બદામ પિસ્તાયુક્ત મીઠાઈઓની ડિમાન્ડ જોવા મળી. 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા કિલોની મીઠાઈની ધૂમ ખરીદી થઈ રહી છે. ખાવાના શોખીન રાજકોટવાસીઓએ મોડી રાત્રે પણ મીઠાઈઓની દુકાનો બહાર ભારે ભીડ લગાવી દીધી, તો ફરસાણના વેપારીઓ પણ મોડી રાતથી જ વ્યસ્ત થયા. માત્ર એક જ દુકાનમાંથી દશેરા પર 2 ટન જેટલી મીઠાઈઓ વેચાઈ. આ તરફ સુરતમાં પણ ફાફડા જલેબીની જિયાફત માણવા માટે લાઈનો લાગી. સુરતના ખાવા પીવાના શોખીન લોકો ફાફડા જલેબી માટે સવારથી જ કતારમાં જોડાયા. લોકોએ ફાફડા જલેબી માટે સવારે 5 વાગે 1 કિલોમીટર લાંબી કતાર લગાવી દીધી. સુરતના લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા. અમદાવાદમાં મોડી રાતથી ફાફડા જલેબીની તૈયારીઓ થઈ અને સવારથી ગ્રાહકો ખરીદી માટે કતારમાં જોડાયા. ગત વર્ષ કરતા ભાવમાં વધારો હોવા છતાં ફાફડા જલેબીની ખરીદી યથાવત છે. અમદાવાદમાં ફાફડા પ્રતિ કિલો 740 રૂપિયા છે, જે ગત વર્ષે 650 હતા, તો જલેબી પ્રતિ કિલો 840 છે, જે ગત વર્ષે 700 રૂપિયા હતા. ભાવ વધુ હોવા છતાં ગતરાતથી જ ગરબા રમી અમદાવાદીઓએ ફાફડા જલેબીની જાફત ઉડાવી અને ફરસાણની દુકાનોમાં સ્વાદના રસિયાઓની કતાર લાગી. વળી ઓનલાઈન ફૂડ ડિલિવરીને કારણે ફરસાણના વેપારીઓની ભીડ ઓછી જોવા મળી. દશેરાએ 900 કરોડના 2 વ્હીલર, 2100 કરોડના 4 વ્હીલર વેચાયા. અમદાવાદીઓ જ 500 કરોડના વાહનોના માલિક બન્યા. ગુજરાત સહિત દેશમાં દશેરા ઉજવણી કરવામાં આવી ત્યારે આજના શુભ દિવસે કરોડો રૂપિયાના વાહનોનું વેચાણ થયું છે. આજે વણજોયા મુહૂર્તમાં ખરીદીનું ઘોડાપૂર આવ્યું. રાજ્યમાં ગુજરાતીઓએ 900 કરોડના 2 વ્હીલર અને 2100 કરોડના 4 વ્હીલરની ખરીદી કરી, જેમાં અમદાવાદીઓએ જ 500 કરોડથી વધુના વાહનોની ખરીદી કરી. વાત રાજકોટની કરીએ તો 250થી વધુ 4 વ્હીલરની ડિલિવરી લોકો દ્વારા લેવામાં આવી. દશેરાના તહેવાર અંતર્ગત 4 વ્હીલરની ખરીદીમાં 2-3% ઉછાળો નોંધાયો છે. નવરાત્રીના 9 દિવસ અંતર્ગત રાજકોટ શહેરમાં 1500થી વધુ 4 વ્હીલર કાર લોકોએ નવી છોડાવી. આમ રાજકોટવાસીઓ દ્વારા નવરાત્રી અને દશેરાના અંતર્ગત કરોડો રૂપિયાની કારની ખરીદી કરી છે. અમદાવાદમાં દશેરા પર્વમાં વાહન ખરીદીનો માહોલ જામ્યો. દશેરાને લઈને 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોની ખરીદીમાં વધારો થયો. નવરાત્રીનું પર્વ ઓટો ઇન્ડસ્ટ્રીઝને ફળ્યું. નવરાત્રી પર્વ દરમિયાન વાહનોના વેચાણમાં 10% વધારો નોંધાયો. રાજ્યમાં વાહનોનું વેચાણ 3000 કરોડને પાર પહોંચ્યું. મોટી સંખ્યામાં લોકો શોરૂમમાં નવા વાહનોની ખરીદી માટે પહોંચ્યા. અમદાવાદીઓએ આ વર્ષે 115 કરોડના 2 વ્હીલર અને 400 કરોડની કાર ખરીદી. દશેરાએ રાજ્યભરમાં શસ્ત્રોનું પૂજન. સુરતમાં હર્ષ સંઘવીએ પોલીસ હથિયારોની પૂજા કરી અને અત્યાધુનિક રાઇફલની માહિતી મેળવી. અમદાવાદમાં રાજપૂત સમાજે તલવારની પૂજા કરી. આજે વિજયાદશમી નિમિત્તે ગુજરાત પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શસ્ત્ર પૂજા કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી. શસ્ત્ર પૂજા બાદ સુરક્ષા જવાનો સાથે મુખ્યમંત્રીએ સંવાદ પણ કર્યો હતો. આ સાથે તેમણે દશેરા પર્વની શુભકામના પાઠવી. સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના અત્યાધુનિક હથિયારની પૂજા કરી અને તેના વિશે માહિતી પણ મેળવી. સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજા બાદ પોલીસની અત્યાધુનિક રાઇફલ ગન હર્ષ સંઘવીએ હાથમાં લીધી હતી. હથિયારની ક્ષમતા અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પાસેથી માહિતી મેળવી હતી. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજામાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, ઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા. કચ્છના ભુજમાં દશેરા નિમિત્તે પોલીસે શસ્ત્રપૂજન કર્યું. ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના હથિયારોનું શસ્ત્રપૂજન કરાયું. આ શસ્ત્રપૂજન વિધિમાં પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુડા અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા. શસ્ત્રપૂજન સાથે પોલીસ દળમાં રહેલા ઘોડા પર કંકુતિલક કરીને ગોળ ખવડાવી પૂજન વિધિ કરાઈ. વિજયાદશમી નિમિત્તે આજે દેશભરમાં શસ્ત્રોની પૂજા કરાશે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે શસ્ત્ર પૂજન કરાયું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર જીએસ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહ્યા.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પોતાના હથિયારોનું પૂજન કર્યું હતું। સાથે જ જિલ્લા પોલીસના વિવિધ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લા પોલીસ વડા હેડક્વાર્ટર ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે ખંભાત પેટલાદ અને આણંદ DYSP દ્વારા શસ્ત્રપૂજન કરી જિલ્લામાં શાંતિ સલામતી સ્થપાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી। આ સાથે જિલ્લા પોલીસ અશ્વ વિભાગમાં પણ અશ્વની પૂજા કરવામાં આવી હતી। શસ્ત્રપૂજા સાથે જિલ્લામાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે ખંભાત પેટલાદ અને આણંદ ડિવિઝનના ત્રણેય DYSP સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા। રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના તહેવાર અંતર્ગત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું। પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। પોલીસ અધિકારીઓ જવાનો શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જોડાયા। જે શસ્ત્ર દ્વારા પોલીસ રાજકોટ શહેરીજનોનું રક્ષણ કરે છે તે શસ્ત્રોનું આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાજકોટ શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવવામાં આવી। તો પાવાગઢમાં પણ શસ્ત્રોનું પૂજન કરાયું। શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દરબારમાં પહેલીવાર શસ્ત્ર પૂજા કાર્યક્રમ યોજાયો। દશેરાના દિવસે મંદિર ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યા સહિત ટ્રસ્ટીઓ અને પાવાગઢ PSI મહાનુભાવો શસ્ત્ર પૂજામાં ઉપસ્થિત રહ્યા। શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીના સાનિધ્યમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી। વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામની વરદાયની માતાની પલ્લી ધામધૂમથી નીકળી લાખો લીટર શુદ્ધ ઘીનો માની પલ્લી પર કરાયો અભિષેક। સદીઓથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અકબંધ જોવા મળી ગાંધીનગરના રૂપાલ ગામે, જ્યાં દર વર્ષની નવરાત્રીની નોમની રાત્રે નીકળે વિશ્વ પ્રસિદ્ધ વરદાયની માતાની પલ્લી, જ્યાં માત્ર ગુજરાત જ નહીં દૂર દૂરથી લાખો લોકો દર્શન માટે માના આશીર્વાદ લેવા આવે છે। આ પલ્લી યાત્રામાં લાખો લીટર ઘીનો અભિષેક કરાય છે। આ પરંપરા મહાભારત કાળથી ચાલતી આવે છે। મોડી રાત્રે પલ્લી યાત્રાની શરૂઆત રૂપાલ ગામના મધ્ય વિસ્તારથી થાય છે અને વહેલી સવારે નિજ મંદિર ખાતે યાત્રા પૂર્ણ થાય છે। એવું માનવામાં આવે છે કે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન શસ્ત્રો રૂપાલ ખાતે છુપાવ્યા હતા। આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયની માતાની પ્રાર્થના કરી હતી। ત્યારબાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સૌ પ્રથમ પલ્લી યાત્રા કરી વરદાયની માતાની વિશેષ પૂજા કરી હતી। ત્યારથી જ પલ્લી યાત્રા પર ઘીનો અભિષેક કરવાનો મહિમા છે। અહીંની સંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા છે। ગાંધીનગરની રૂપાલની પલ્લીની જેમ સાબરકાંઠાના પ્રાંતિજની પલ્લી પણ વર્ષોથી યોજાય છે, જ્યાં ભક્તો માને છે ઘીની બાધા। દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાય સાબરકાંઠાના પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીની પલ્લી। નોમની રાત્રે યોજાતી આ પલ્લીમાં અસંખ્ય ભક્તો ઘીની બાધા સાથે પલ્લી નિહાળવા માટે આવતા હોય છે। એક લોકવાયકા મુજબ ગાંધીનગરના રૂપાલના વરદાયની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનું માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહીં પ્રાંતિજમાં પણ પલ્લી નીકળે છે। મધ્યરાત્રિના 1:15 વાગ્યે પ્રસ્થાન કરતી પલ્લીમાં ભક્તો ઘી લાવી પલ્લી પર ચઢાવતા હોય છે। ઘીથી તરબોળ પલ્લી પ્રગટાવી પ્રાંતિજની નાની ભાગોળ વિસ્તારમાં ફેરવીને માળ ખાતે લઈ જવાયા બાદ રૂટ પ્રમાણે શહેરમાં ફેરવીને પરત લવાય છે। પહેલા રાજપૂત સમાજ દ્વારા યોજાતી હતી આ પલ્લી, પરંતુ હવે કેટલાક વર્ષોથી પટેલ સમાજ સહિત અન્ય સમાજ આ પલ્લી યોજતા આવે છે। ભક્તો અહીં પશુ સહિતની અનેક માનતા અને બાધા આખડીના રૂપે પણ અહીં ઘી ચડાવતા હોય છે અને પલ્લીના દર્શન કરવા આવે છે। મેઘરાજાની સવારી ફરી આવી ચડી છે। ભરૂચ, સુરત અને બારડોલીમાં મોડી સાંજે ચાલુ વરસાદી ખેલૈયાઓ પણ ગરબે ઘૂમ્યા। મેઘરાજાએ બગાડી ખેલૈયાઓની મજા। નવરાત્રિની નોમની રાત્રે અંકલેશ્વરમાં વરસ્યો વરસાદ। જોકે વરસાદનું વિઘ્ન ભલે નડ્યું, પરંતુ ખેલૈયાઓ માની આરાધના કરવામાં પાછા ન પડ્યા। તાડપત્રીની નીચે રહીને પણ ખેલૈયાઓએ માની આરતી કરી તો મહારાષ્ટ્ર સમાજના પરિવારોએ ગરબામાં મરાઠી પોશાક પહેરીને ગરબે ઘૂમ્યા। આ તરફ સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઓલપાટના કુરસત ગામે મુશળધાર વરસાદ વચ્ચે ખેલૈયાઓએ માણી નવરાત્રી। મુશળધાર વરસાદ વચ્ચે છત્રી સાથે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ। તો બારડોલીમાં સાંજથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો કે નગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। નવરાત્રિના મહોત્સવ પર વરસાદના કારણે પાણી તો ફેરવાઈ ગયું, સાથોસાથ આયોજકોમાં પણ ભારે ચિંતા વ્યાપી ગઈ। તેમ છતાં સ્વર્ણિમ નવરાત્રિ મહોત્સવમાં ગરબા ચાલુ રખાયા,
जेने लईने खेलैयाओमां खुशीनो माहोल जोवा मळ्यो हतो। आम वरसादनो विघ्न छता खेलैयाओए नवरात्रिनी मजा माणी। વડોદરામાં છેલ્લા નોરતે અદ્ભુત નજારો, ગરબામાં 100 ડ્રોનથી ભવ્ય ડ્રોન શો। ગરબા મેદાનમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને આકાશમાં થઈ રહ્યો છે અદ્ભુત ડ્રોન શો। આવો નજારો પહેલા ક્યારે નહીં જોયો હોય તમે। વડોદરામાં છેલ્લા નોરતે જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો। માં શક્તિના ગરબામાં 100 ડ્રોનથી ભવ્ય ડ્રોન શો યોજવામાં આવ્યો। આકાશમાં ડ્રોનથી રાષ્ટ્રધ્વજ લહેરાતા લોકો અભિભૂત થઈ ગયા। 40,000 લોકોની મેદની વચ્ચે આ ડ્રોન શો યોજાયો। નવરાત્રિના અંતિમ દિવસે ખેલૈયાઓમાં જોશ હાઈ જોવા મળ્યો। એવામાં આયોજકો દ્વારા ડ્રોન શોનું આયોજન કરવામાં આવતા ખેલૈયાઓનો જુસ્સો બેવડાઈ ગયો। ખેલૈયાઓએ આ સુંદર પળોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી। આ ડ્રોન શોની તૈયારી છેલ્લા 2 મહિનાથી ચાલતી હતી। 10 લોકોની ટીમ છેલ્લા 2 મહિનાથી આ ડ્રોન શોને સફળ બનાવવા કાર્યરત હતી। બોટાદમાં ક્ષત્રિયાણીઓ ઘૂમી ગરબે તલવાર રાસી જમાવ્યું જબરદસ્ત આકર્ષણ। રાજપૂત ક્ષત્રિયાણીઓ દ્વારા યોજાયો તલવાર રાસ। બોટાદ ભારતીય જનતા પાર્ટી તેમજ બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નમો નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવરાત્રીના અંતિમ દિવસે રાજપૂત ક્ષત્રિયાણીઓ દ્વારા અનોખો અને અદ્ભુત તલવારબાજી રાસ રજૂ કરવામાં આવ્યો, જેમાં 4 વર્ષની દીકરીથી લઈને 40 વર્ષની મહિલાઓ તલવાર રાસમાં જોડાયા। અદ્ભુત અને કલાત્મક રીતે ખેલૈયાઓએ તલવાર રાસ રમી હાજર તમામ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ગઢડા ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયા, બોટાદ SP સહિત ભાજપના આગેવાનો અને જિલ્લાના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા। આ નવરાત્રી મહોત્સવના આયોજનમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી, જેમાં માત્ર ને માત્ર રાસ રમવા માટે મહિલાઓને જ મંજૂરી આપવામાં આવી હતી। ક્ષત્રિયાણીઓએ પરંપરા મુજબના પહેરવેશ સાથે તલવાર રાસ રજૂ કર્યો હતો। આ રાસ આયોજકને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। હિંમતનગરમાં મુહૂર્તમાં કપાસનો પ્રથમ દિવસે જ 1500 રૂપિયા પ્રતિ મણ ભાવ મળ્યો। સાબરકાંઠાના હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં વિજયાદશમીના શુભ મુહૂર્તમાં કપાસની ખરીદીની શરૂઆત થઈ છે। વિજયાદશમીએ કોટન માર્કેટ યાર્ડમાં પૂજાવિધિ અને દીપ પ્રાગટ્ય બાદ શુભ મુહૂર્તમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી। પ્રથમ દિવસે 5 ખેડૂતો કપાસ વેચવા માટે લઈને આવ્યા હતા, જેમને કપાસનો પ્રતિમણ 1421 થી 1500 રૂપિયાનો ભાવ મળ્યો હતો। વહેલી સવારથી જ 100 મણ જેટલી કપાસની માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થઈ છે। આ વર્ષે સાબરકાંઠામાં 51,217 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે। વારંવાર વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદના કારણે ખેડૂતોને પાકને બચાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી છે। કપાસના વિનામણ સમય પણ વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદના કારણે કપાસ ભેજવાળો થયો છે। જો કે ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ વીઘા દીઠ કપાસમાં 15 થી 21 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને વિનામણનો ખર્ચ પણ વધારે થયો છે। ત્યારે 1800 રૂપિયા પ્રતિમણ કપાસનો ભાવ મળે તો પોસાય તેમ છે। સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। હાલ ભેજવાળા કપાસનો 1500 રૂપિયા ભાવ મળતા ખેડૂતો હરખાયા હતા। થરાદના કરબુણ ખાતે ખેડૂતના ખેતરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો। બનાસકાંઠાના ખેડૂતો સાથે છેતરપિંડી કરતા લોકો પકડાયા છે। બનાસકાંઠાના થરાદના કરબુણ ખાતે ખેડૂતના ખેતરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો। 116 કટ્ટા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ખેડૂતના ખેતરમાં આ જથ્થો પડ્યો હતો। ખેતીવાડી વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। ખેતીવાડી વિભાગે દરોડા પાડી સીલ કરીને તપાસ હાથ ધરી ખાતરના જથ્થાને પરીક્ષણ માટે મોકલાયો। એટલું જ નહીં, ખેતીવાડી વિભાગની જુદી જુદી 2 ટીમો દ્વારા વિક્રેતાની દુકાન અને ખેતરમાં બાતમીના આધારે રેડ પાડવામાં આવી। ખેડૂત અજાભાઈ નાગજીભાઈના વ્યક્તિના ખેતરમાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો। ખેતીવાડી વિભાગે જથ્થાને સીલ કરીને કાર્યવાહી હાથ ધરી। રાજ્યનો પ્રથમ સહકારી સુપરમાર્કેટનો શુભારંભ અમદાવાદમાં કરવામાં આવ્યો। રાજ્યના પ્રથમ સહકારી સુપરમાર્કેટનો શુભારંભ અમદાવાદમાં કરવામાં આવ્યો। દશેરાના પર્વે જ ગુજકો માર્ટની શરૂઆત કરવામાં આવી છે। GFC બેંકના ચેરમેન અજય પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ગુજકો માર્ટનો શુભારંભ કરાયો। આવનારા સમયમાં રાજ્યમાં 250 ગુજકો માર્ટ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે મોટા શહેરથી લઈ નાના તાલુકાઓમાં પણ કાર્યરત થશે, જેમાં રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક, મધ અને જંગલની જડીબુટીઓ, વિસરાયેલા ચોખા પણ ઉપલબ્ધ થશે। ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે 25 પ્રકારની હેલ્થ કીટનું પણ વેચાણ થશે। ગુજકો માર્ટ દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે પણ વેચાણ કરવામાં આવશે। આ જ મહિનો એટલે કે ઓક્ટોબરમાં જ અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરામાં પણ ગુજકો માર્ટ કાર્યરત થશે। PPP મોડલ દ્વારા 150 થી 200 કરોડના ખર્ચે સ્ટોર બનાવવામાં આવશે। મહત્વનું છે કે આ ગુજકો માર્ટમાં બજાર ભાવ કરતા 7 થી 22% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની યોજના છે। સુરતના અબ્રામા ગામની મંદિરની જગ્યાને બચાવવા ગામ લોકો એક થયા।
સુરતના અબ્રામા ગામમાં પૌરાણિક મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે. ગામલોકો દ્વારા મંદિરના પૂજારી પર ગંભીર આક્ષેપ કરાયો. ગામલોકોએ જણાવ્યું કે મંદિરના પૂજારી દ્વારા ઉદ્યોગપતિ વલ્લભ સવાણીને આ જમીન વેચી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા દોઢ વર્ષથી ગામલોકો લડત ચલાવી રહ્યા છે. અબ્રામા ગામના લોકો દ્વારા 2017માં 3 કરોડના ખર્ચે આ મંદિરનું રિનોવેશન પણ કરાયું હતું, છતાં મંદિરના પૂજારીએ મંદિર જર્જરિત અને જોખમી હોવાના ખોટા પુરાવા રજૂ કરી મંદિરની જમીન બિલ્ડરને વેચી નાખી છે. ગામલોકો માટે આ મંદિર ખૂબ મહત્વનું છે. પેઢીઓથી આ મંદિરમાં લોકો પૂજા કરતા આવ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે હવે ગામ લોકોની લડત કેટલી રંગ લાવે છે અને જમીન ક્યારે પાછી મળે છે તે જોવું રહ્યું. વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં દેવી સ્વરૂપા બાળાના દુશ્મન અસુરનું મોટું કબૂલનામું. વડોદરામાં ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં નરાધમ આરોપીઓનું કબૂલાતનામું સાંભળી તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આરોપી શાહરૂખે પોલીસ સમક્ષ કબૂલ્યું કે સમગ્ર કાંડમાં મુન્નાએ દાદાગીરી કરી હતી. મુન્નાએ પીડિતા અને તેના મિત્રને ગાળો બોલી. મુન્નાએ સગીરાને શારીરિક અડપલા કર્યા. મુન્નાએ અડપલા કરી દુષ્કર્મ આચર્યું. આ બધામાં માત્ર મુન્નાનો જ હાથ છે. પીડિતાના મિત્રને મેં મોકલ્યો હતો. પીડિતાના મિત્રએ પ્રતિકાર કરતા મુન્નો ભાગ્યો હતો, એટલે કે આરોપી શાહરૂખ બંજારાએ દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્નાના માથે ઢોળ્યો. વડોદરામાં નશામાં ચૂર વિદેશી વિદ્યાર્થીઓએ યુવતીઓની છેડતી કરી વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી. વડોદરામાં નશામાં ચૂર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં નશામાં ટલી થયેલ વિદેશી વિદ્યાર્થીઓએ યુવતીની છેડતી કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી મારામારી કરતા રાત્રે દહેશત ફેલાઈ ગઈ. નશાની હાલતમાં યુવતીઓની છેડતી કરવામાં આવી. ગ્રામજનો પર હુમલો કરવાનો પણ આરોપ છે. હુમલાની ઘટનામાં 8 જેટલા યુવકોને ઇજા પહોંચી. વિદેશી વિદ્યાર્થીઓએ એકને માથામાં પાઇપના ફટકા મારતા ગંભીર ઇજા પહોંચી. એટલું જ નહીં, વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાત્રે 3 વાગે બબાલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનની કાયાપલટ થઈ મળ્યો બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ. પોરબંદરનું કમલાબાગ પોલીસ સ્ટેશનની કાયાપલટ અન્યો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બની છે. 3 મહિના પહેલા જ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈને આવેલા પીઆઈએ પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી છે. થોડા મહિનાઓ પહેલા જે કમલાબાગ પોલીસ સ્ટેશનના રૂમ ફાઇલ્સ પોટલાઓ ભંગાર તથા બિનજરૂરી વસ્તુઓથી ભરેલા જોવા મળતા હતા, જે હાલ ચોખ્ખા ચણાટ અને સુંદર બની ગયા છે. પોલીસ સ્ટેશનનું પરિસર સુંદર શણગારથી સુશોભિત છે. એફઆઈઆરથી લઈને ઈ મુદ્દામાલ સહિત તમામ કર્મચારીઓની હાજરી પણ ડિજિટલ નોંધવામાં આવે છે. કમલાબાગ પોલીસ સ્ટેશન આજે એક જિલ્લાનું મોડલ પોલીસ સ્ટેશન બની ગયું છે. કમલાબાગ પોલીસ સ્ટેશન હાલ પોરબંદર જિલ્લાનું નંબર 1 પોલીસ સ્ટેશન બન્યું છે. પોલીસ મથકના સ્ટાફના પ્રયત્નોને જોતા કમલાબાગ પોલીસ મથક નજીકના ભવિષ્યમાં રાજ્યના ટોપ મોડલ સ્ટેશનોમાં સ્થાન પામશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. સાબરકાંઠામાં નેશનલ હાઇવે નજીક ફરીવાર મોતનો રસ્તો ખુલ્યો. સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે નજીક ફરીવાર મોતનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. જી હા, નેશનલ હાઇવે 48 પર થોડા દિવસ અગાઉ એક ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના જીવ ગયા હતા. અકસ્માત બાદ તંત્ર ડાયવર્ઝન પર વિવિધ રેડિયમ સાઇનબોર્ડ લગાવી રસ્તો બંધ કરી દીધો હતો, પરંતુ તે રસ્તાની બાજુમાં જ નવો કાચો રસ્તો ખુલી ગયો છે. કેટલાય વાહનો જોખમી રીતે કાચા રસ્તા પરથી હાઇવે પર આવતા દેખાઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા આ રસ્તો બંધ કરવામાં નહીં આવે તો હજુ પણ એક મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી સ્થાનિકો અને સામાજિક કાર્યકર દ્વારા આ રસ્તો બંધ કરવાની માંગ કરાઈ છે. 7ના મોતનું લોહી સુકાયું નથી અને વાહન ચાલકો શોર્ટકટ લેવા માટે જિંદગીનો શોર્ટકટ લઈ રહ્યા હોય તેવું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. દેશભરમાં વિજયાદશમીના પર્વની ઉજવણી, ઠેર ઠેર રાવણના પૂતળાનું દહન. અમદાવાદમાં રાવણ દહન, ભાડજ ઇસ્કોન મંદિરમાં રાવણ દહન કાર્યક્રમ, 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઋત્વિજ, રાવણ દહનની જે પ્રક્રિયા છે તે હવે કરવામાં આવશે, લોકો પણ ખાસ કરીને ત્યાં જોવા માટે ઉપસ્થિત છે. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને મહત્વની વાત છે કે જે ઇસ્કોન ખાતે આ એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતીથી જે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને થોડી જ વારની અંદર રાવણ દહનનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. અહીં થોડી વારમાં રામકથા કરવામાં આવશે, ત્યારબાદ વિજયાલક્ષ્મીનું જે મહત્વ છે તે અહીં ઉપસ્થિત જે ભક્તજનો છે તેઓને સમજાવવામાં આવશે અને ત્યારબાદ આ રાવણ દહન કરવામાં આવશે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર લગભગ 35 ફૂટ જેટલો રાવણ છે તે અહીં બનાવવામાં આવે છે અને થોડી જ વારની અંદર અહીં રાવણ દહન કરવામાં આવશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ખાસ કરીને અમરેવાડી જે મણિનગર છે,
साबरमती है आ तमाम विस्तारों में अलग अलग कार्यक्रमों राखवामां आव्या होय छे। अने महत्वनी बात है कि जे इस्कोन मंदिर है तो इस्कोन मंदिर खाते पण दर वर्षे आ प्रकारनुं आयोजन करवामां आवे छे अने जे विजया दशमी छे एटले के दशहराणी उजवणी एक अनोखी रीते करवामां आवे छे। जी आ तो वात थी अमदावादनी, सूरतमां कया प्रकारनो माहोल छे ते पण जाणવા માટે જઈશું। અમારા સહયોગી કીર્તિશ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કીર્તિશ, રાવણ દહનને લઈને કઈ તૈયારીઓ, કયા પ્રકારની તૈયારીઓ છે? રાવણ દહન નો કાર્યક્રમ છે તેમાં પણ ઘણા વિઘ્ન આવે છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાઈ ચુક્યું છે। 65 રાવણ છે તે ઢળી પડ્યો છે, હવે રાવણ દહન ની શરૂઆત થઈ ચુકી છે। રાવણને દહન કરવામાં આવી રહ્યો છે ત્યારે રાવણ વરસાદમાં પડી ગયો, બિલકુલ સંજય જે પ્રકારે રાવણ વરસાદમાં પડી ચૂક્યો છે, 65 રાવણ ઢળી પડ્યો છે, એટલે ખાસ 10 રાવણ તૈયાર કરવામાં આવે છે। ત્યારે રાવણ દહનની શરૂઆત થઈ ચૂકી છે અને ધીરે ધીરે ફરી એક વખત વરસાદ શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે। ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે સુરતમાં, એટલે કે દશેરો તો કહી શકાય વરસાદે બગાડ્યો છે, સાથે સાથે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ સુરતી લાડવા માટે છે તેમાં બી વિઘ્ન પડે તેવું દેખાઈ રહ્યું છે। આખું ગાઉન છે તે ગાઉન પાણીમાં લચબચ છે, પાણી ભરાયું છે અને રાવણને દહન કરવાનો સમય આવી ગયો। રાવણ દહન કરવાનું કીર્તિશ, ખાસ કરીને અહીંયા જે રાવણ ઉપર બીજા પણ જે અહીંયા સ્ટેચ્યુ દેખાઈ રહ્યા છે પૂતળા, તેમાં એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, નો ડ્રગ્સ, આ સાથે સુરતને પણ ક્લીન રાખવાનો આ પણ મેસેજ અપાઈ રહ્યો છે અહીંયા। બિલકુલ સંધ્યા, સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરતનું અભિયાન ચાલી રહ્યું છે। સુરત દેશભરમાં જ્યારે સ્વચ્છતામાં આગળ છે ત્યારે મેસેજ, અલગ અલગ મેસેજ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 65 જે ડ્રગ્સનો રાવણ છે તે ઢળી પડ્યો છે, ત્યારે 10 નવા રાવણ બનાવવામાં આવ્યા છે અને તેમનું દહન કરવામાં આવ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે રાવણ દહન થયું છે, પણ જે ગ્રાઉન્ડ છે આખું ગ્રાઉન્ડ પાણી ભરાઈ ચૂક્યું છે અને જે પ્રકારે કહી શકાય કે ધીરી ગતિએ ફરી એક વખત વરસાદે શરૂઆત કરી છે, જ્યારે ચોક્કસ કહી શકાય છે કે જે રાવણ છે તેનું દહન ભલે થતું હોય પણ અલગ અલગ મેસેજ આપી રાવણ દહન કરવામાં આવ્યું છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે હવે ધીરે ધીરે રાવણ સાથે કુંભકર્ણને બી દહન કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે કહી શકાય સુરતમાં છેલ્લા 3 વરસાદ પડી રહ્યો છે તેને લઈને પડ્યો છે, પણ આ રંગના ભંગ વચ્ચે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે વિજયા દશમીની ઉજવણી કરવા માટે। સંધ્યા જી, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરત અને અમદાવાદના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા હતા રાવણ દહનના।